નવી શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિને ઐતિહાસિક ગણવામાં આવી રહી છે. આ નીતિમાં રહેલી એક જોગવાઈ પ્રમાણે ડીમ્ડ અને ખાનગી યુનિવર્સિટીને એ જ ધારાધોરણ લાગુ પડશે જે યુજીસી માન્ય યુનિવર્સિટીઝને લાગુ પડે છે. ત્યારે શિક્ષણ સંસ્થાઓમાં થતા ભ્રષ્ટાચાર પર રોક લાગશે તેમજ વહીવટ પારદર્શી બનશે. જોઈએ એક રિપોર્ટ. નવી શિક્ષણ નીતિ ઐતિહાસિક અને શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવનાર મનાઈ રહી છે. તેમાં રહેલ એક જોગવાઈ પ્રમાણે તમામ ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઝને એ જ ધારાધોરણો લાગુ પડશે જે યુજીસી માન્ય યુનિવર્સિટીઝને લાગુ પડે છે. આ અંગે એસીબીના સ્ટેટ ડાયરેક્ટર કેશવકુમારે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ અમલી બનવાથી શિક્ષણ સંસ્થાઓમાં થતા ભ્રષ્ટાચાર પર રોક લાગશે અને પારદર્શિતા આવશે. ડીમ્ડ યુનિવર્સિટી સુમનદીપ યુનિવર્સિટી બરોડા મેં થી ઉસકે વિરુદ્ધ મેં જિસમે કી કાફી પૈસે કી લેતી દેતી કા યે કેસ બના થા ઉસમે જો વાઇસ ચાન્સલર થે વો 20 લાખ રૂપિયા લેતે હુએ પકડે ગયે થે ઓર ઉનકે ઓફિસ સે કરીબ 104 કરોડ કે અનઅકાઉન્ટેડ ચેક્સ મિલે થે ઓર ઇસમે જબ હમ લોગોને ઇન્વેસ્ટિગેશન કિયા તબ એક મુદ્દા ઉપસ્થિત યે હુઆ કે ડીમ્ડ યુનિવર્સિટી હોને કી વજહ સે વો પબ્લિક સર્વેન્ટ નહીં ગિને જાયેંગે ઓર યે મુદ્દા ફિર હમ લોગોને સુપ્રીમ કોર્ટ તક લડાઈ લડી ઇસમે ઓર ફિર ફાઇનલી સુપ્રીમ કોર્ટ ને યે જજમેન્ટ દિયા કે જો જો ઉનકે વાઇસ ચાન્સલર હૈ જો ઉનકે સુમનદીપ વિદ્યાપીઠ કે જો ચીફ હૈ વો એક પબ્લિક સર્વન્ટ કી ગિનતી મેં આયેંગે ઓર ફિર સુપ્રીમ કોર્ટ ને યે ચુકાદા દિયા કે યે કેસ અબ જલ્દી સે દુબારા સે શરૂ કિયા જાય તો અબ તો ડીમ્ડ યુનિવર્સિટી ઓર યુનિવર્સિટી સબ એક હો ગયે હૈ તો યે જો ડિફરન્શિએશન થા કે યે ડીમ્ડ યુનિવર્સિટી હૈ યુનિવર્સિટી નહીં હૈ વો અબ ખતમ હો ગયા હૈ તો મેં સમજતા હું યે એક બહોત હી બડા ઐતિહાસિક સ્ટેપ હુઆ હૈ કે એસે જીતને યુનિવર્સિટી જો ભી ગલત કામ કરતે હોંગે ઉન સમય બહોત જોર સે અબ બ્રેક લગેગા. તો નવી શિક્ષણ નીતિમાં વ્યવહારુ જ્ઞાન પર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ અંગે એસીબી સ્ટેટ ડાયરેક્ટર કેશવકુમારે જણાવ્યું હતું કે એસીબી દ્વારા દેશમાં સૌ પ્રથમવાર FSL યુનિવર્સિટી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ માટે ઓન જોબ ઇન્ટર્નશીપ અને વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કે 30 બચ્ચે હૈ જો કે હમારે યહાં ઇન્ટર્નશિપ કર રહે હૈ ઓર વો કેસ કે સાથ સંલગ્ન રહેતે હૈ ઓર વો ઓન જોબ ટ્રેનિંગ લે રહે હૈ જિસસે કે ઉનકી માર્કેટ મેં વેલ્યુ બઢેગી. ઉસી પેટર્ન પે હમને નેશનલ લો યુનિવર્સિટી કે જો બચ્ચે હૈ ઉનકો હમને ઇન્ટર્ન્સ લો ઇન્ટર્ન્સ કે તરીકે યહાં લિયા હૈ જો કે હમે જો કાયદે કીએ જો ઇન્વેસ્ટિગેશન્સ હોતે હૈ ઉસમે હમકો મદદ કરતે હૈ તો મેં એસા સમજતા હું કે ન્યૂ એડ્યુકેશન પોલિસી એક બહુ હી અચ્છા પોલિસી બનાયા ગયા હૈ જિસમે એક તો ડિફરન્શિએશન ખતમ કિયા ગયા ડીમ્ડ યુનિવર્સિટી ઓર યુનિવર્સિટી મેં ઓર દૂસરા વોકેશનલ ટ્રેનિંગ કે ઉપર બહુ સ્ટ્રેસ દિયા ગયા હૈ જો કે હમ લોગ ને શરૂઆત કી હૈ ગુજરાત ને ઇસમે પહેલ લી હૈ. જાહેર થયેલી નવી શિક્ષણ નીતિમાં જે વિદ્યાર્થી લક્ષી જોગવાઈઓ કરવામાં આવી છે તે ક્રાંતિકારી અને વર્તમાન સમય સાથે કદમ મિલાવનારી છે જેનો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ફાયદો થશે અને તેઓની આગળની કારકિર્દીમાં પણ મોટો લાભ મળશે. દૂરદર્શન સમાચાર માટે જયસુખ શિયાણીનો અહેવાલ.